આજે જીમ જવાનો સમય નથી મળ્યો, કઈ વાંધો નહીં, આવતીકાલે જઈશ, આ માત્ર એક બહાનું છે. કસરત કરનારા લોકો ક્યાંય પણ કસરત કરી લે છે. આ વ્યક્તિનો વાયરલ વિડીયો જુઓ. ઘણા દેશોમાં બીજી બધી રમતોની જેમ કાર રેસ પણ યોજવામાં આવે છે. આ રેસ ટીવી પર જોવાની મજા છે, તેનાથી અનેક ગણી રિયલમાં જોવાની મજા. કાર રેસ જોવા આવેલા એક શખ્સનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો. વાયરલ થયેલા વિડીયોને જોઈ લોકો ખડખડાટ હસી પડ્યા. અલગ અલગ દેશમાં ખેતી કરવાની પદ્ધતિ અલગ અલગ હોય છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ સુંદર નજારો વિયેતનામના ખેતરનો છે, જ્યાં ચોખાની ખેતી કરવામાં આવે છે. માછલી સાથે રેસ લગાવતા બાળકનો વિડીયો વાયરલ. એક્વેરિયમમાં રહેલી માછલી સાથે એક બાળકે રેસ લગાવી. માછલી પણ જાણે મસ્તીના મૂડમાં હોય તે બાળકની સાથે દોટ લગાવી રહી છે. સોશિયલ મીડિયામાં અનોખી રેસ, લોકોના આકર્ષણનું કેન્દ્ર. સોશિયલ મીડિયા પર એક રોચક વિડીયો વાયરલ થયો, જેમાં એક દીપડો અને તેનું બચ્ચું એક સાથે તળાવ પર પાણી પી રહ્યા હોય. વાયરલ થયેલા વિડીયોમાં બંનેનો દેખાવ હાવભાવ એક સરખા. સાપને બીજા પ્રાણી પર હુમલો કરતા જોયો હશે, પરંતુ શું ક્યારે જોયું છે કે સાપ પોતાની જાતને જ ગળવાનો પ્રયાસ કરે? વાયરલ થયેલા વિડીયોમાં કંઈક આવું જ જોવા મળ્યું. આક્રમક અંદાજમાં સાપે પોતાને જ જાતને ગળવાનું શરૂ કર્યું, જોકે સમયસર આવેલા વ્યક્તિએ મહા મહેનતે સાપને મુક્ત કરાવ્યો. દોડા ખેંચ રમતા શ્વાનનો વિડીયો વાયરલ થયો. બે શ્વાન એક ડાળખું પકડી રમત કરતા નજરે પડ્યા. એક શ્વાન ભારે હોવાથી બીજા શ્વાનને ડાળખી પર ગોળ ગોળ ફેરવી રહ્યો છે. આ વિડીયોની સોશિયલ મીડિયામાં લોકો મજા માણી રહ્યા છે. પ્રાણીઓમાં કામ કરવાની ઉત્સુકતા આટલી તમે ક્યારે નહીં જોઈ હોય. હવે આ શુગર ગિલ્ડરને જોઈ લો, કેવું સાવરણી લઈ ઘર સાફ કરવા લાગ્યું છે. આ પ્રાણી ઘર સાફ કરી પોતાના માલિકને ઇમ્પ્રેસ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. હાલ તો આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ પડી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ પેંગોલિન, એટલે કે કીડીખાઉ પણ કહેવામાં આવે છે. કીડીખાઉની જીભ ખૂબ લાંબી હોય છે, ગમે ત્યાંથી જીવજંતુને શોધીને ચટ કરી જાય છે. હાલ તેનો વિડીયો વાયરલ થયો છે. સાચા અર્થમાં શ્વાન માણસના સૌથી સારા અને સાચા મિત્રો તરીકે ઓળખાય છે. એક ક્યુટ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ, જેમાં એક વ્યક્તિ એરપોર્ટ પર આવી રહ્યો છે ત્યારે બે ગલુડિયા તેનું સ્વાગત કરે છે. બંને ગલુડિયા વ્યક્તિને ખૂબ ભેટી પડે છે અને વાલ કરે છે. આમ વ્યક્તિ અને ગલુડિયા વચ્ચેનું અનબ્રેકેબલ બોન્ડ જોવા મળે છે.